અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ક્રિએટિવ માઇન્ડ્સ 2018 નામની સ્પર્ધાનું એવોર્ડ ફંક્શન યોજવામાં આવેલું હતું, જે ભારતની અગ્રણી એનિમેશન શૈક્ષણિક સંસ્થા અરેના એનિમેશન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જે દેશભરમાં 500થી વધારે વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. આ સ્પર્ધામાં સૌથી વધારે 5 એવોર્ડ મળેલા છે. હલો, મારું નામ છે સ્મિત કાલરિયા. હું અહીંયા અરેના એનિમેશનમાં 2 વર્ષ પહેલાં મારો કોર્સ ખતમ કરી લીધો છે અને હું 3Dમાં હતો. અને આ કોમ્પિટિશન અમે છેલ્લા 5 વર્ષથી આમાં પાર્ટિસિપેટ લઈ છીએ અને આપણે 5 વર્ષથી આ રાજકોટ સેન્ટર હાઈએસ્ટ આવે છે. અને મારો ફ્યુચર પ્લાન છે મારી ખુદની કંપની, જો મેં અત્યારે સ્ટાર્ટ કરી દીધેલી છે. ઓલમોસ્ટ 8 મહિના થઈ ગયા છે અને સારી કંપની ચાલે છે અને આ મલ્ટીમીડિયામાં સારું એવું કેરિયર છે આમાં. થેન્ક યુ. ખાસ તો તમે જે કોમ્પિટિશનમાં પાર્ટ લીધો, બરાબર, તો એની અંદર તમે કયા ટાઈપનો વિડીયો બનાવ્યો, કઈ કેટેગરી હતી? હા, VFXમાં મેં 3rd પ્રાઇઝ જીતેલી છે. દર વર્ષે અલગ અલગમાં અમે પાર્ટ લઈએ છીએ અને અમે આમાં એક ગ્રુપ વર્ક કરેલું હતું જે અમને સફળતા મળી છે એમાં, કે આગળ જતાં પણ અમે હજી આનાથી હાઈએસ્ટ એવોર્ડ લઈ આવી શકીએ. મારું નામ ઉન્નતિ પંડ્યા છે. હું 3 વર્ષ અરેના એનિમેશનમાં સ્ટડી કરું છું અને મેં ક્યાં ક્રિએટિવ માઇન્ડમાં મારું વર્ક મોકલેલું હતું એસેટ મોડેલમાં. તેમાં મેં એક ક્રાઉન બનાવેલું હતું અને ઇન ફ્યુચર મારે કેનેડા ફર્ધર સ્ટડી માટે જવું છે. દર્શન ઘોરેચા છે. અરેના એનિમેશનમાં કેટલા ટાઈમથી છો તમે? મારે 2 વર્ષ થઈ ગયા છે. કયો કોર્સ કરો છો અહીંયા? ડબલ આઈપી એડવાન્સ. ખાસ તો અમદાવાદની અંદર જે કોમ્પિટિશન હતી તેની અંદર તમે વિન થયા છો, તો કયા ટાઈપનો તમે વિડીયો બનાવેલો હતો અને કઈ કેટેગરી હતી? 3D આર્કિટેક્ચર વિઝ્યુલાઇઝેશનની કેટેગરી હતી અને આમાં આર્કિટેક્ચર વિઝ્યુલાઇઝેશનનો આખો વિડીયો બનાવેલો હતો. તમારું નામ? માય નેમ ઇઝ આદિત્ય સિંગલ. અચ્છા, તમે બંને કમ્બાઈન કેટેગરીમાં આખો પાર્ટ લીધો, તો તમને કેટલો ટાઈમ લાગેલો હતો આખો વિડીયો રેડી કરવા માટે અને એ થોટ તમને કઈ રીતે આવેલો? એકચ્યુઅલી અમને આ જે રેફરન્સ પ્રોવાઈડ કરવામાં આવેલો હતો તેમાં અમારે ક્રિએટિવિટી અમારી એડ કરીને એક નવું વર્ક થ્રુ ઊભું કરવાનું હતું, જેથી તેના માટે અમારે એપ્રોક્સ 2 મહિના જેવો ટાઈમ લાગેલો હતો. ઇન ફ્યુચર હવે તમારો શું પ્લાન છે, આગળ તમે શું કરવા માગો છો? ઇન ફ્યુચર અમારે અત્યારે જે અમે વર્ક પ્રોવાઈડ કર્યું છે, જેટલી ક્રિએટિવિટી આ પ્રોજેક્ટમાં બતાવી છે, તેનાથી એક સ્ટેપ એક લેવલ અપ ક્રિએટિવિટી કરવી છે અને આનાથી વધારે સારું બનાવવાનું ટ્રાય કરવું છે. તમારો શું ફ્યુચર પ્લાન છે, તમે શું આગળ કરવા માંગો છો? હું આગળ 3D વિઝ્યુલાઇઝેશનમાં જ જવા માંગુ છું, 3D આર્કિટેક્ચર વિઝ્યુલાઇઝેશનમાં. મારું નામ જયદીપ કરકેધરા છે. અરેના એનિમેશનમાંથી હું 1 વર્ષથી છું. 2 વર્ષનો મારો કોર્સ છે, હજી હાફ કોર્સ પૂરો થયો છે. અમદાવાદમાં હજી ટૂંકમાં ગુજરાત લેવલની ક્રિએટિવ માઇન્ડ કોમ્પિટિશન હતી. એમાં અલગ અલગ કેટેગરી હતી. પ્રોડક્ટ પેકશોટ હતું, 3D હતી, પછી VFX હતી. એમાં મેં 2 કેટેગરીમાં મારું વર્ક મોકલ્યું હતું. એમાં 3D પ્રોડક્ટ પેકશોટ હતી. એમાં એક બજાજ બાઇકનું બાઇક હતું, એનું આખું એડવર્ટાઇઝમેન્ટ બનાવેલી હતી. અને બીજું હતું VFX, કે જેમાં મેચમાં હતું. કોઈ પણ વિડીયો હોય એમાં 3D એરિમેન્ટ મૂકવા માટે કેમેરા ચેક કરવા પડે છે. એ આખું ફિલ્મ લાઇન છે, એ જ કેટેગરી હતી અને એમાં 2nd રેન્ક મને મળેલો છે. એ બનાવવા માટે આમાં એવું છે, 3Dમાં લાસ્ટ 1-1.5 મંથથી અમે વર્ક કરતા હતા એના ઉપર અને એનું રિઝલ્ટ મળ્યું છે. ઇન ફ્યુચર 3D લાઇનમાં જ જવું છે, 3D VFX જે આપણે મૂવીઝ લાઇન છે એમાં. મારું નામ કેવલ પાદરિયા છે. મેં અહીંયા લગભગ 1.5 વર્ષથી અહીંયા અરીના એનિમેશનમાં છું અને હજી થોડો કોર્સ બાકી છે, હાફ થઈ ગયેલો છે. હવે મારો મેં પાર્ટિસિપેટ કરેલું હતું VFX મેચ મૂવમાં. એમાં મારે લગભગ 1.5 મહિના જેવું મારું વર્ક એમાં મેં ટાઈમ આપ્યો હતો અને મારો એમાં અત્યારે અમદાવાદમાં ઓલ ગુજરાત લેવલે મારો 3rd રેન્ક છે. ઇન ફ્યુચર મારે મૂવી એડિટિંગ VFXમાં જ જવું છું. મારું નામ વિશાલ સીતાવરા છે. હું અહીંયા અરેના એનિમેશન રાજકોટની અંદર એઝ અ VFX ગ્રાફિક્સ ફેકલ્ટીનો રોલ કરી રહ્યો છું. અરેના એનિમેશન રાજકોટ જે લાસ્ટ 10 વર્ષથી એક્ટિવ છે રાજકોટ સિટીની અંદર અને જે સ્ટુડન્ટ્સ ફ્લો છે લાઈક ઓલ ઓવર 300થી વધારે સ્ટુડન્ટ્સ જે ડેઈલી અહીંયા અપડાઉન કરે છે, બારગામ, જૂનાગઢ, જામનગર, મોરબી, અલગ અલગ સિટીઝમાંથી આવે છે કે જે એનિમેશન ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું કરિયર બનાવવા માગે છે. સો બેઝિકલી અરેના એનિમેશન રાજકોટ એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં સ્ટુડન્ટ્સ ગ્રાફિક ડિઝાઇનિંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, 3D એનિમેશન, ઇન્ટિરિયર, એક્સટિરિયર, વેબ ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટના અલગ અલગ કોર્સ પ્રોગ્રામની અંદરમાં ટ્રેનિંગ લે છે. આ જ રીતના એક ક્રિએટિવ માઇન્ડ કરીને એક
કોમ્પિટિશન્સ જે ઓલ ઓવર નેશનલ લેવલે બી થઈ રહી છે, જે એવરી યર દર સતત 5 વર્ષથી આ રાજકોટ જેમાં અવ્વલ નંબર કે ફર્સ્ટ નંબર ઉપર આવીને મેક્સિમમ નંબર ઓફ અવોર્ડ્સ લાવે છે. બેઝિકલી ક્રિએટિવ માઇન્ડ જે કોમ્પિટિશન છે, એક સ્ટુડન્ટ લેવલે ઇન્ટર સેન્ટર કોમ્પિટિશન્સ કે જે ગુજરાત લેવલે થઈ રહી છે, કે જેમાં અલગ અલગ કેટેગરીઝ જેમ કે ગ્રાફિક્સ છે, કોમિક બુક છે, 3D એનિમેશન, આર્કિટેક્ચર વોક થ્રુ છે, એન્ડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ટોસ્કોપિંગ છે, કમ્પોઝિટિંગ છે, જેવી અલગ અલગ કેટેગરીઝની અંદર સ્ટુડન્ટ પોતાનું એવરી યર જે વર્ક પ્રિપેરેશન કરે છે અને જ્યાં સબમિશન આપે છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સની અગર વાત કરી જાય તો આ કોમ્પિટિશનની અંદર ઓલમોસ્ટ 400 અપ સ્ટુડન્ટ્સને નોમિનેશન્સ મોકલ્યા હતા કે જ્યાં સ્ટુડન્ટ્સે પોતાનું વર્ક સબમિટ કર્યું હતું. અને અન દેટ રાજકોટ સિટીની અંદર ઓલમોસ્ટ 40-45 અપ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેશન કર્યું હતું આ કોમ્પિટિશનની અંદર. અને મેક્સિમમ નંબર ઓફ અવોર્ડ્સ કે જે એવરી યર છેલ્લા સતત 5 વર્ષથી આ લઈને આવી રહ્યું છે, રાજકોટનું ગૌરવ જેને કહીએ સ્ટુડન્ટ્સ, કે જે તમે ઓનલાઈન બી જોઈ શકો છો સ્ટુડન્ટ્સના વર્ક્સ અંડર અરીના એનિમેશનની વેબસાઇટ ઉપર પણ છે, ઓલ્સો યુટ્યુબની અંદર પણ તમને મળી જાય છે. સો ધીસ અ બિગ અચીવમેન્ટ ફોર રાજકોટ કે જ્યાં સ્ટુડન્ટ્સો પોતાનું હાર્ડવર્ક શો કરી રહ્યા છે અને રાજકોટનું નામ આગળ સતત દિવસે ને દિવસે વધારી રહ્યા છે. લોટ્સ ઓફ ધ પીપલ્સ ડઝન્ટ હેવ આઈડિયા લાઈક કે એનિમેશન ઇન્ડસ્ટ્રીની અંદર ફ્યુચર શું છે, કરિયર શું છે. સો ઇઝ લાઈક અમને બધાને ખબર છે કે લાઈક આગળનું જે ફ્યુચર જે છે, જે ડિજિટલ મીડિયાની અંદર સારું એવું પ્લેટફોર્મ ક્રિએટ કરવા જઈ રહ્યું છે, અને ઓલ્સો મીડિયા ઇન્ડસ્ટ્રી જેને કહેવાય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, તો અમદાવાદ બરોડા સિટીઝની અંદર કાફી ગ્રોથ અને ગ્રોઈંગ થઈ રહ્યું છે. સો ઇટ્સ લાઈક નેક્સ્ટ જનરેશન જે છે, જે ડિજિટલ મીડિયા તરફ આગળ ટર્ન ઓફ થઈ રહી છે, બિકોઝ વી ઓલ નોઝ કે લાઈક ડિજિટલ પ્લેટફોર્મ ઇઝ ધ શોર્ટેસ્ટ વે વેર યુ કેન રીચ ઇચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ પર્સન. સો ઇટ્સ લાઈક ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ ધસ કે જ્યાં પે સ્ટુડન્ટ્સ પોતાનું વર્ક કરીને આવી અચીવમેન્ટ લાવી રહ્યા છે.